વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં ગણિતમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શીખીએ એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા એમપી પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. સાથે સાથે સંપૂર્ણ ટેક્સ્ટબુકનું સોલ્યુશન આપણે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ, જે બીજા વિડીયોની લિંક પણ નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. સાથે સાથે આ વર્ષે આપણે એક નવી એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બંનેને મદદરૂપ થશે. શિક્ષક મિત્રો માટે આપણે પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં પહેલા ધોરણથી લઈને 12 ધોરણ સુધીના કોઈપણ વિષયનો કોઈપણ ભાષા સહિત પ્રશ્નપત્ર તમે સોલ્યુશન સહિત મેળવી શકશો તમારા નામ અને લોગો સાથે, જે તમે સ્કૂલ અથવા ટ્યુશનમાં લઈ શકશો. અને વિદ્યાર્થી મિત્રો માટે આપણે જે એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ તે એપ્લિકેશનમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર મટીરિયલ અને બીજા ઘણા બધા આઈએમપી પ્રશ્નપત્ર તમને એપ્લિકેશનમાંથી વિડીયો સ્વરૂપે નિહાળી પણ શકશો અને પીડીએફ સ્વરૂપે તમે ડાઉનલોડ પણ કરી શકશો. થેન્ક યુ. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન ત્રીજો. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2ની કિંમત પરથી આપણે નક્કી કરવાનું છે. તો સુસંગત સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણનો ઉકેલ મળે તે સમીકરણને સુસંગત કહેવાય અને જે સમીકરણનો ઉકેલ ન મળે તેને સુસંગત નથી કહેવાય. તો આપણે જોઈએ તો સમીકરણ જે છે એમાં 3 પ્રકારની જોડ હોય. કા બંને રેખા સમાંતર હોય તો આ રીતના લેખાવે એનો, કા છેદતી રેખા હોય તો આ રીતનો આ લેખાવે, અને કા સંપાતી રેખા હોય તો આ રીતનો આ લેખાવે. હવે અહીંયા ઉકેલ ગણ ખાલી ગણ હોય, અહીંયા એકાકી ગણ હોય અને અનંત ગણ હોય, તો પ્રથમ પ્રશ્ન જે છે સમાંતર રેખા એમાં ઉકેલ મળતો નથી. તો જે સમાંતર રેખાનું સમીકરણ હોય તેને સુસંગત નથી એવી રીતના કહેવાય, અને છેદતી રેખા હોય કે સંપાતી રેખા હોય બંનેમાં ઉકેલ મળે છે એટલે એ બંને સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય. તો શરૂઆત કરીએ. પહેલાં સમીકરણમાં આપણે લસા લઈએ તો 3 અને 2નો લસા 6 આવશે, તો 6 ગુણવા માટે 3 વડે ગુણવું પડશે તો 9x થશે, અહીંયા 2 વડે ગુણવું તો 10y, અને 6 વડે ગુણું 6 × 7 = 42. ડાબી સાઈડ લઈ લઉં એટલે 9x + 10y - 42 = 0. એ જ રીતે બીજું સમીકરણ છે 9x - 10y - 14 = 0. a1ની કિંમત 9, b1ની કિંમત 10 અને c1ની કિંમત -42. a2ની કિંમત 9, b2ની કિંમત -10 અને c2ની કિંમત -14. હવે આપણે અહીંયા જોઈએ તો 3 × 3 = 9, 5 × 2 = 10, ઓકે, અને 6 × 7 = 42. અહીંયા 9x - 10y - 14 આપણને આપેલું છે. તો શરૂઆત કરીએ આપણે a1/a2. 9 ના છેદમાં 9 એટલે 1 મળશે. b1/b2 10 ના છેદમાં -10 - 1 મળ્યો. a1/a2 અને b1/b2ની કિંમત જ સમાન નથી, માટે આપણે લખીએ કે a1/a2 ≠ b1/b2, અને આ બે જ સમાન ન હોય તો તે રેખા કેવી કહેવાય? છેદતી રેખા. માટે આપેલ રેખા છેદતી રેખા છે, અને છેદતી રેખા હોય તો તેનો ઉકેલ એકાકી ગણ મળે, માટે સુસંગત સમીકરણ છે. બીજો પ્રશ્ન, 5x - 3y = 11 અને -10x + 6y = -22. તો 5x પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ, -3y - 11 = 0. એમાં a1 = 5, b1 = -3, c1 = -11. બીજું સમીકરણમાં આપણે -10x
પ્લસ છ વાય માઇનસ બાવીસ ના સાઈડ આવે એટલે પ્લસ બાવીસ બરાબર ઝીરો લખી શકીએ. એના ઉપરથી એ ટુ બરાબર માઇનસ દસ, બી ટુ બરાબર છ અને સી ટુ બરાબર બાવીસ લખી શકીએ. ગુણોત્તર લઈએ એ વનના છેદમાં એ ટુ, પાંચના છેદમાં માઇનસ દસ એટલે પાંચ દો દસ એટલે માઇનસ વન બાય ટુ થશે. બી વનના છેદમાં બી ટુ, માઇનસ ત્રણના છેદમાં છ, ત્રણ દો છ એટલે અહીંયા પણ માઇનસ વન બાય ટુ મળશે. સી વનના છેદમાં સી ટુ, માઇનસ અગિયારના છેદમાં બાવીસ એટલે અગિયાર દો બાવીસ એટલે અહીંયા માઇનસ વન બાય ટુ થાય. તો ત્રણે ત્રણનો ગુણોત્તર કેવો મળે છે? સમાન. માટે આપણે લખી શકીએ એ વનના છેદમાં એ ટુ બરાબર બી વનના છેદમાં બી ટુ બરાબર સી વનના છેદમાં સી ટુ. માટે આપેલી રેખા કેવી રેખા છે? સંપાતી રેખા છે. સંપાતી રેખા છે. અને સંપાતી રેખામાં તો ઉકેલ ગણ કેવો મળે? અનંત ગણ મળે. માટે આપણે લખી શકીએ સુસંગત સમીકરણ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એપ્લિકેશન પણ 15 મે 2019 પછી તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકશો અને પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકશો.